મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પરસોત્તમ રૂપાલાના નિવેદન વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક શરૂ થઈ. રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની 70 સંસ્થાઓની બેઠક શરૂ. બેઠકમાં વિરોધ પ્રદર્શનની રણનીતિ નક્કી કરવામાં આવશે. ક્ષત્રિય સમાજની અનેક સંસ્થાના નેતાઓ ગોતા પહોંચ્યા છે. અગાઉ રૂપાલા નિવેદન બાદ માફી પણ માંગી ચૂક્યા છે, જો કે હજુ પણ આ વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો. અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક શરૂ થઈ ગઈ છે. રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની 70 સંસ્થાઓની બેઠક શરૂ થઈ. આ વિશે વધુ જાણકારી મેળવીશું. અમારા સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે લાઈવ જોડાયા છે. તેજસ, પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપ્યું, તેને લઈ અને આક્રોશ ભભૂકી ઉઠ્યો અને અત્યારે ગોતામાં બેઠક શરૂ થઈ છે, જો કે પરસોત્તમ રૂપાલા માફી માંગી ચૂક્યા છે. હવે તેમની શું માંગ છે? જી બિલકુલ, અત્યારે જે બેઠક ચાલુ થઈ છે તેની અંદર એ જ બાબતની રણનીતિ તૈયાર કરવામાં આવશે. પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું તે નિવેદન રાજપૂત સમાજ માટે લાંછન લગાડનારું હોવાની બાબત સામે આવી છે અને તે જ બાબતને લઈને જે સમાજ છે તેની અલગ અલગ સંસ્થાઓના જે સંકલનની સમિતિ છે તે સંકલન સમિતિની અત્યારે બેઠક ચાલી રહી છે. પુરુષોત્તમ રૂપાલાએ ચોક્કસ માફી માંગી છે, પરંતુ જે નિવેદન આપ્યું તે જે સમાજ છે તેના માટે લાંછનરૂપ છે અને આ એક ષડયંત્રનો ભાગ હોવાની પણ ક્યાંક ને ક્યાંક બાબત જે રાજપૂતો છે તે કહેતા જોવા મળી રહ્યા છે. તેવા સમયે આ આખી જે રણનીતિ છે, જે વિરોધ પ્રદર્શન કરવાની બાબત છે, આખો સમાજ એકત્રિત થઈ અને વિરોધ કરશે તે પ્રકારની વાત સામે આવી રહી છે. પણ કયા પ્રકારની રણનીતિ ઘડાય છે આ મીટિંગની અંદર તે પણ મહત્વનું બની રહેશે. પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ માફી ચોક્કસ માંગી અને ત્યારબાદ એબીપી અસ્મિતા સાથેની એક વાતચીતમાં તેમણે એ પણ સ્વીકાર્યું કે જી જી આભાર તેજસ, આપ જોડાઈને વિગતો આપી તે માટે.